માંડવીમાં આવેલું ઐતિહાસિક તીર્થ શ્યામજી કૃષ્ણવર્માની જન્મ જયંતિ વિશે વાત કરવામાં આવી હતી. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. મંગલ ભાનુશાલી, કેન્દ્ર સરકાર દ્વારા ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માનો વારસ તરીકે મને જવાબદારી આપવામાં આવી છે. મારો સદભાગ્ય છે કે આપણે નરેન્દ્રભાઈ મોદીને મેં રજૂઆત કરી અસ્થિ વિશે, અને સાહેબ તે વખતે મુખ્યમંત્રી હતા અને અમે જીનીવા સાથે જઈ 10 દિવસ લંડન અને જીનીવા જઈ અને શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ અહીં માંડવી અમે લઈ આવ્યા. અને ત્યાર પછી અમે એક માંગણી કરી સાહેબ પાસે કે સાહેબ માંડવીની બાજુમાં જે જીમખાનું છે ત્યાં 4 એકર જમીન મને આપવામાં આવે. એમણે કીધું શું કરશો? મેં કીધું સાહેબ અસ્થિ આવી છે તો આપણે એનું સ્મારક બનાવીશું. 2 મહિના રહીને એમનો મને ફોન આવ્યો અને એમણે કીધું કે ક્યાં છો? મેં કીધું સાહેબ મુંબઈ છું. મને કે અહીંયા આવી જાઓ અને માંડવી જાઓ અને 300 એકર જમીન મેં દરિયા કિનારે એક્વાયર કરી છે અને ત્યાં આપણે ક્રાંતિ તીર્થ પાછું ઊભું કરવાના છીએ. આને કહેવાય ખરેખર જે શ્યામજીના સાચા તર્પણ કરવાવાળા હોય તો એ માનનીય નરેન્દ્ર મોદીજી, આજે એ વખતના મુખ્યમંત્રી અને આજના આપણા આ દેશના વડાપ્રધાનને આપણે કહી શકાય. આજે ભુજ ભાનુશાલી મહાજનને પણ હું એટલો જ અભિનંદન આપું છું, કારણ કે સતત મને યાદ છે ત્યાં સુધી 35 વર્ષથી ભુજ ભાનુશાલી મહાજનના મદદથી આજે અહીંયા આગળ બાવલું ઊભું કરવામાં આવ્યું શ્યામજી કૃષ્ણ વર્માનું. એ અને એ સિવાય પણ અમે અહીંયા બખમલાખડો, અહીંયા તરણ સ્પર્ધા, અહીંયા મેરેથોન, આ બધી સ્પર્ધાઓ ભુજ ભાનુશાલી મહાજનના આગેવાની હેઠળ અમે કરતા આવ્યા છીએ. અને આજે આપણે શ્યામજીના જન્મદિને આટલી વિશાળ સંખ્યામાં ભુજના શંકરભાઈ સચદે, જે જાણીતા ધારાશાસ્ત્રી, જે અમારા અને માજી ધારાસભ્ય, અને આજ અમારા ઈશ્વરભાઈ ગોસ્વામી અને બીજા અનેક સમાજના આગેવાનો આપણે અહીંયા જોઈ શકીએ છીએ. સાંસદ માનનીય વિનોદ ચાવડાજી અહીંયા આવી ગયા, ધારાસભ્ય પટેલ સાહેબ અહીંયા આવી ગયા એ રીતે, અને આપણા ભુજના નગરપતિ એ પણ અહીંયા આવી ગયા. એ બધા દ્વારા આજે શ્યામજીને હાર અર્પણ થયું અને માનવંદના દેવાઈ. આજે એક વસ્તુ હું કચ્છના તમામ આ પત્રકાર મિત્રો અને આ ટેલિવિઝનના પત્રકાર મિત્રો દ્વારા, જે બધાની માંગ છે, મારી માંગ નથી, અમારા સૌની માંગ છે, એને હું દોહરાવું છું કે ભુજ એરપોર્ટ આજ નહીં તો કાલે ઇન્ટરનેશનલ એરપોર્ટ થશે જ. કચ્છનો વિકાસ માનનીય નરેન્દ્ર મોદીજી એટલા જોરશોરથી કરી રહ્યા છે, અને જેમ આજે અહીંયાની કચ્છની યુનિવર્સિટીને શ્યામજી કૃષ્ણ વર્માનું નામ અપાણું, જેમ રૂકમાવતી પર જે નવો આ પુલ બંધાણો એનું નામ પણ શ્યામજી કૃષ્ણ વર્મા અપાણું, એવી રીતે આ કચ્છનું જે એરપોર્ટ છે એ એરપોર્ટને ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા એ નામ અપાય એવી અમારી જોરદાર માંગણી છે. સમગ્ર કચ્છની માંગણી છે અને સમગ્ર કચ્છની આ જૂની માંગણી આજે હું દોહરાવું છું. ઈશ્વરભાઈએ આ ખાસ યાદ દેવડાવ્યો, એમનો આભાર. અને શંભુભાઈને હું વિનંતી કરું છું કે તમારી આગેવાનીમાં, ભુજ ભાનુશાલી મહાજનની આગેવાનીમાં લખુભાઈને અમે સૌ મળીને આને બહુ જોરશોરથી આગળ લઈ જઈશું. અને આપ સૌ પત્રકાર મિત્રોના માધ્યમથી આ હું સરકાર સમક્ષ માંગણી મૂકું છું કે આ એરપોર્ટનું નામ સત્વરે જેટલું બને એટલું જલ્દી ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા અપાય. પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની જન્મ જયંતિ પ્રસંગે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે ભાનુશાલી સમાજ તરફથી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં સમાજના પ્રમુખ શંભુભાઈ નંદા અને ખાસ કરીને મુંબઈના ભાનુશાલી સમાજના શ્રેષ્ઠી, જેમને આપણે કહી શકીએ, અથવા શ્યામજી કૃષ્ણ વર્માના માનસ પુત્ર જેમને કહી શકીએ, મંગલદાસભાઈ ભાનુશાલીની ખાસ ઉપસ્થિતિ હતી. કચ્છના સાંસદ સભ્ય વિનોદભાઈ, ધારાસભ્ય કેશુભાઈ, નગરપાલિકાનો રશ્મિબેન, નગરપાલિકાના કાઉન્સિલરો તેમજ જુદી જુદી સંસ્થાના આગેવાનો પણ હાજર રહ્યા હતા. તો સૌથી પ્રથમ તો પંડિતજીની જન્મ જયંતિ નિમિત્તે એમને સતસત વંદન. અને આજની યુવા પેઢીને એમના જીવનમાંથી કંઈક પ્રેરણા મળે એ માટે વાત કરું તો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની આબોહવામાં માંડવી જેવા શહેરમાં એક ભાનુશાલી શ્રમજીવી પરિવારમાં એમનો જન્મ. પ્રાથમિક શિક્ષણ એમણે માંડવીમાં લીધું. બાળપણમાં
એમની માતાજીનું અવસાન થયું. હાઈસ્કૂલનું શિક્ષણ અને કોલેજનું શિક્ષણ એમણે મુંબઈમાં લીધું. અંગ્રેજી ભાષા પર અંગ્રેજો કરતાં પણ વધારે પ્રભુત્વ અને સંસ્કૃતના પ્રકાંડ પંડિત એમને કારણે એમને લંડન જવાનો મોકો મળ્યો. ત્યાં એમણે કાયદાનો અભ્યાસ કર્યો અને સંભવતઃ ભારતના પ્રથમ બેરિસ્ટર એ લંડનમાં થયા. વિદેશની ધરતી પર સ્વામી દયાનંદ સરસ્વતીએ એમને વિપ્લવની દીક્ષા આપી હતી એમ કહેવું હોય તો કહી શકાય. બેરિસ્ટર થયા પછી ભારત આવ્યા અને રતલામ, ઉદયપુર અને જૂનાગઢ જેવા ત્રણ મહત્ત્વના રજવાડા એના દીવાન તરીકે એમણે નેત્રદીપક કામગીરી કરી. પરંતુ એ કામ કરતી વખતે એમનું દિલ હંમેશા ભારતને આઝાદી કેમ મળે એ વાત ઉપર કેન્દ્રિત રહેતું હતું. અને માંડવીમાં જન્મેલ ભાનુશાળી સમાજના સપૂત બાલ ગંગાધર તિલક, લાલા લાજપતરાય, મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ એ બધાના પણ પ્રીતિપાત્ર બની રહ્યા. અને એમના મનમાં જે દેશદાસ હતી એને કારણે 1905માં એ લંડન પાછા ગયા. અને જે બ્રિટિશ સલ્તનત પાસેથી આપણે આઝાદી મેળવી હતી એના મુખ્ય મથક લંડન, ત્યાં જ ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી ક્રાંતિવીરોને પ્રોત્સાહન આપવા માટે. સોશિયોલોજી નામનું અખબાર શરૂ કર્યું અને એ અખબારના માધ્યમથી દુનિયાના જુદા જુદા દેશોમાં એ વખતે જે ક્રાંતિ ચાલતી હતી એમની સાથે એમણે અનુસંધાન સાધ્યું અને ત્યાં બેઠે બેઠા ભારતના ક્રાંતિવીરોને માર્ગદર્શન આપ્યું. અને આપણા દેશની વાત કરું તો સાવ ટૂંકમાં વાત કરું તો 40,000 ગોરાઓ, 33 કરોડ ભારતવાસીઓ અને 200 વર્ષની ગુલામી, એમાંથી મુક્ત થવાનું પ્રથમ સોપાન એટલે પ્લાસીનું યુદ્ધ, બીજું સોપાન એટલે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ અને ત્રીજું અને મહત્ત્વનું સોપાન એ 1905થી 1931 દરમિયાન જે સશસ્ત્ર સ્વાતંત્ર્ય સંગ્રામ ચાલ્યું તે. એ સશસ્ત્ર સંગ્રામમાં જે લોકો જોડાતા હતા એમને એ માર્ગદર્શન આપતા હતા. એ દરમિયાનમાં જલિયાનવાલા બાગ બધાને ખ્યાલ છે કે ત્યાં ગોળીબાર થયો, લાઠીચાર્જ થયો, એમાં લાલા લાજપતરાય શહીદ થયા. અને એને કારણે આખા દેશમાં સરફરોશી કી તમના અબ હમારે દિલ મેં હૈ, દેખના હૈ જોર કિતના બાજુએ કાતિલ મેં હૈ, એ નારો આખા દેશમાં ગુંજી વર્યો. અને એને કારણે ક્રાંતિવીરોએ એક અંગ્રેજ અમલદારનો વધ કર્યો. પરિણામે ઇન્ડિયા હાઉસ બંધ કરવાની ફરજ પડી. અંગ્રેજ અમલદારની હત્યા વધ થયો એટલે ઇન્ડિયા હાઉસ બંધ કરવાની ફરજ કરી. પંડિતજી પેરિસ તરફ પ્રયાણ કર્યું. પેરિસમાં બેઠે બેઠે એમણે મેડમ કાંડા કામા અને સરદારસિંહ રાણા જે પણ ગુજરાતના સપૂત એમની સાથે રહી અને આપણી જે આઝાદીની લડત ચાલતી હતી સશસ્ત્ર ક્રાંતિવીરોની એને માર્ગદર્શન આપવાનું ચાલુ રાખ્યું. એ દરમિયાન 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું અને એ વિશ્વયુદ્ધને કારણે એમને જીનીવામાં જવાના સંજોગો ઊભા થયા. જીનીવામાં ગયા પછી પણ એમણે તન, મન અને ધનથી દેશના ક્રાંતિવીરોને માર્ગદર્શન આપવાનું ચાલુ રાખ્યું અને એમની મદદથી ઘણા ક્રાંતિવીરો તૈયાર થયા, ઘણા ક્રાંતિવીરો શહાદત વહોરી. એટલા જ માટે એમને ક્રાંતિ ગુરુ તરીકે આજે આખું વિશ્વ ઓળખે છે. માંડવી જેવા શહેરમાં 1857ની સાલમાં જન્મ થયો હોય અને એ માણસ માંડવી, મુંબઈ, લંડન, પેરિસ, જનીવા ત્યાં જઈ અને આખા દેશની સશસ્ત્ર લડતનું સંચાલન કરે અને ક્રાંતિ ગુરુનું બિરુદ મેળવે એ જમાનામાં, એ બહુ મોટી વાત છે. માટે જ હું હંમેશા એમ કહું છું કે આજ દિવસ સુધી ભારત રત્નનો ઇલકાબ કોઈ પણ ક્રાંતિકારીને આપવામાં આવ્યો નથી. તો મારી દૃષ્ટિએ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માને ભારત રત્નનો ઇલકાબ આપવામાં આવે
એ સમયની માંગ છે. અને ભારત રત્ન નીલકાભ એમને કઈ રીતે મળી શકે એ માટે જે કંઈ કામ કરવાની જરૂર હોય, પેપર વર્ક કરવાની જરૂર હોય, એ બધા સાથે મળીને કરશું તો મને એમ લાગે છે કે એક દિવસ એવો જરૂર આવશે કે જ્યારે આપણને એમ લાગશે કે કચ્છી સપૂતને પણ ભારત રત્નનો ઇલકાબ મળી શક્યો છે. ફરીથી પંડિતજીની સેવાઓને સતત નમન. મા મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.